કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7 ચેપ્ટર નંબર 3 ગણિત સબ્જેક્ટ માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 માં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 જોઈ રહ્યા છે. ગયા નેક્સ્ટ લેક્ચર માં આપણે સંભાવનાની વાત કરી હતી અને દાખલા નંબર 1 થી 3 દાખલાની વાત કરી હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે સરાસરી નામનું કયા ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ, તો કઈ રીતે એમાં દાખલા ગણવાના છે અને કઈ રીતે એનું આવૃત્તિ ચિહ્ન કરવાનું છે આપણે બે દાખલામાં જોયું અને ત્રીજો દાખલો મેં તમને જાતે આપ્યો હતો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 છે, એમાં કીધું છે કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો રન કઈ રીતે બનાવ્યા છે તો ધ્યાન રાખો 58, 74, 40, 35, 46, 45, 0, 100, તો તેની સરાસરી સ્કોર શોધો. તો વિદ્યાર્થી મિત્રો સરાસરી સ્કોર શોધવાનો છે, તો ખાસ ધ્યાન રાખજો સરાસરી નામનું આપણને સૂત્ર આવડવું જોઈએ. ખાસ કરી વિદ્યાર્થી મિત્રો આ જે બેસ્ટમેનો છે એને આ રીતે 8 રનો માર્યા છે, 8 લડીઓએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બરાબર છે, આઠે ખેલાડીઓએ અલગ અલગ રન નોંધ્યા છે. તો હવે આપણે એની સરાસરી સ્કોર શોધવાનો છે. તો સરાસરી સ્કોર કઈ રીતે શોધાય? તો આપણે વિદ્યાર્થી મિત્રો 3-5 મુજબ સરાસરીનું સૂત્ર મૂકવાનું રહેશે. શું મૂકવાનું રહેશે? સૂત્ર. તો આપણે મૂકીએ અહીંયા, તો અહીં લખીશું કે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો સરાસરીનું સૂત્ર છે કે આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા જે દર્શાવી છે આઠે ખેલાડીઓની સરાસરી તે રન દર્શાવ્યા છે, તે પહેલા છે 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. બરાબર છે, 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. ટોટલ ખેલાડી કેટલા કીધા છે? 8. એટલે 8 વડે શું કરવાનું રહેશે? ભાગાકાર. તો વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલામાં આપણે શું કરવાનું છે? તો જવાબ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ મેળવવા માટે આ સંખ્યાનો શું કરવો પડે? ઉપરની સંખ્યાનો સરવાળો કરવો પડે. તો આપણે જોઈએ 8 ને 6 14, 14 ને 5 19, 19 ને 5 19 ને 6 25, 25 ને 5 30, 30 ની શું વધી પડી 3, 3 ને 5 8, 8 ને 7 15, 15 ને 4 19, 19 ને 3 22, 23, 24, 25, 26, 26 ને 4 30, 30 ની શું વધી પડી 3, 3 વત્તા 1 અહીંયા 100 છે એટલે કેટલા થશે? 3 વત્તા 1 4, ટોટલ કેટલું થયું? 400. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું? 400 ભાગ્યા 8. તો વિદ્યાર્થી મિત્રો 400 ને 8 વડે ભાગાકાર કરીએ તો 8 5 કેટલા થશે? 40. આ 0 કેન્સલ કરીને ઉપર મૂકીએ એટલે આપણો કેટલા રન બનશે? 50 રન. તો વિદ્યાર્થી મિત્રો સરાસરી કેટલી મળી છે? 50 રનની સરાસરી મળી છે. તો સરાસરી સ્કોર આપણે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં લખવાનું રહેશે કે સરાસરી સ્કોર પચાસ રનનો છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર હતો 4, સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા નામનું સૂત્ર મૂકવાનું રહેશે. ત્યારબાદ ઉપરની સંખ્યા જે આપણને આપી છે 8 ખેલાડીઓના રન તે દર્શાવી દેવાના, ભાગ્યા જેટલા ખેલાડી કીધા હોય એટલા દર્શાવી દેવાના. એટલે આપણે ઉપરની સંખ્યાનો સરવાળો કર્યો છે 400, ખેલાડીઓની સંખ્યા કેટલી છે? 8, 8 પંચા કેટલા થાય? 40. આ 0 કેન્સલ કરો એટલે ઉપર 1 0 હોય છે એટલે કેટલા આવશે? 50. અથવા ખ્યાલમાં આવે તો 400 ભાગ્યા 8 કરજો તો પણ જવાબ કેટલો આવશે? 50 જ આવશે. તો 50 રન મળે છે. તો સરાસરી સ્કોર કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 50 રનનો થાય છે.
અહીં આપણો દાખલા નંબર 400 થાય છે વિદ્યાર્થી મિત્રો, પૂરો થાય છે. આગળનો દાખલા નંબર છે 5. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલા નંબર 5 છે, માં ખાસ ધ્યાન રાખજો કે એમાં તમારી પાસે ચોપડી હશે, ચોપડીમાં તમને એ રકમ આપેલ છે, એમાં કોષ્ટક દર્શાવેલ છે, કોષ્ટક રમત નંબર 1, રમત નંબર 2, રમત નંબર 3 અને રમત નંબર 4 છે. આ બાજુ ખેલાડી દર્શાવ્યા છે A, B અને C. એની નીચે ચાર પ્રશ્નોના જવાબ આપ્યા છે. ઈ ચારે પ્રશ્નનો જવાબ આમાં જે રીતે રમતમાં કીધું હશે, જે પ્રશ્ન આપ્યા હશે, ઈ પ્રશ્ન મુજબ તમારે અહીંયા જવાબ દર્શાવવાના રહેશે. તો રકમ તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા લખી છે કે એમાં કીધું છે કે નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીઓને ચાર રમતમાં મેળવેલ અંક દર્શાવો. રમત ખેલાડી નંબર કયો છે? A, B અને C. રમત કેટલી છે? 1 2 3 અને 4 રમત છે. આ ચારે રમતના રન છે, બરોબર. એમાં કીધું કે નીચેના પ્રશ્નનો જવાબ, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી, દરેક રમતમાં C વડે મેળવેલ અંકની સરાસરી જણાવો. માટે તેમાં કુલ સંખ્યાને 3 વડે કે 4 વડે ભાગી શકાય? શા માટે? B ચારે રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? કોનો દેખાવ સૌથી સારો છે? આ મુજબના ચાર પ્રશ્નો છે, એ ચારે પ્રશ્નના જવાબ આપણે લખીશું. એની પહેલા આપણે દાખલા નંબર 400 કરી દેવી, રફ કરી દેવી, એટલે સરસ મજાનો દાખલો આપણે અહીંયા લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું દાખલા નંબર કયો જોવાનો છે, 5. તો 5 નંબરના દાખલામાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એ પહેલા પ્રશ્નમાં આપણે જોઈશું એમાં જે રીતે કીધું હશે તે રીતે આપણે કરીશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે ખાસ ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો દાખલો જોઈ, દાખલા નંબર 5 છે, એનો આન્સર કરી લખીશું. પહેલો પોઈન્ટ, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી, A વડે મેળવેલ અંકની સરાસરી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ A વડે મેળવેલ અંકની સરાસરી શોધવાની છે, તો એની સરાસરી કઈ છે? 14, 16, 10, 10. તો વિદ્યાર્થી મિત્રો સરાસરી નું સૂત્ર શું આવશે? તો લખીએ આપેલી સંખ્યાનો સરવાળો ભાગાકારમાં શું લખવાનું વિદ્યાર્થી મિત્રો? કુલ સંખ્યા. આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 14, 16, 10, 10. તેને સરવાળામાં દર્શાવી દેવી કે પ્લસ કરી દેવી. અહીંયા લખીશું 14 + 16 + 10 + 10. ટોટલ સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4. તો આપણે અહીંયા 4 વડે ભાગાકાર કરીશું, કારણ કે આપણે ચારે ચાર ખેલાડીઓએ રમ્યા છે, રમત રમ્યા છે, એટલે આપણે 4 વડે ભાગાકાર કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા સરવાળો કરીએ. 6 ને 4 કેટલા થાય? 10. 10 ની 100 વધી પડી 1, 2, 3, 4 વત્તા 1, ટોટલ કેટલા થયા? 5. કેટલા ને ભાગાકાર કરી દેવાનો? 4. તો વિદ્યાર્થી મિત્રો 50 ને આપણે 4 વડે ભાગાકાર કરવાનો. તેમાં વિદ્યાર્થી મિત્રો 4 એકાના ઘડિયામાં 5 આવવા જોઈએ, આવે ના આવે? 4 એકા 4 જ આવે, 1 વધ્યા ઉપરથી 0. પછી 4 2 8, 4 3 12, ભાગ વધી ગયા, લાવવાના કેટલા છે? 10. તો 4 2 કેટલા વધશે? 8. કેટલા વધ્યા? 2. પોઈન્ટ મૂકીને 0. 4 5 20. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ કેટલો આવ્યો છે? 12.5. આ પહેલો તબક્કો હતો 12.5. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એ વડે મેળવેલ અંકની સરાસરી આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, 14 + 16 + 10 + 10. સરવાળો કર્યો 50 છે, 50 ને 4 વડે ભાગાકાર કરો એટલે 12.5 જવાબ આવે. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો આપણને A ની સરાસરી મળે, કેટલી મળે છે? 12.5. તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોઈએ, એમાં B નંબરની વાત કરી છે, તેમાં ખાસ ધ્યાન રાખજો, દરેક રમતમાં C વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે? શા માટે? તો વિદ્યાર્થી મિત્રો હવે C ની રમત જોઈ, બરાબર છે. હવે આપણે જોઈશું
खिलाड़ी खिलाड़ी सी माटे એમાં એને રન કેટલા કર્યા છે પહેલી રમતમાં 8 બીજામાં 11 ત્રીજામાં રમ્યો નથી તો વિદ્યાર્થી મિત્રો રમ્યો નથી તો એના રન ગણવાના ન આવે એને કે શૂન્ય પણ લખવાના રમ્યો નથી એટલે એ ગણાય જ નહીં મેચ બરાબર અને ચોથી રમતમાં રમ્યો છે 13 હવે વિદ્યાર્થી મિત્રો આ કીધું છે તો હવે આ જે રમત રમ્યા છે એ ટોટલ રમત કેટલા થઈ છે 4 રમ્યો છે કેટલામાં 1 અને 3 તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એને 3 વડે ભાગશું કે 4 વડે તો જેટલી રમત રમ્યો હોય એટલા વડે ભાગાકાર થાય કેટલી રમત વડે રમ્યો છે 1 2 અને 3 આ રમતમાં રમ્યો નથી એટલે એને 4 વડે ભાગી શકાય નહીં કેટલા વડે ભાગવાનો 3 વડે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લખીશું ખેલાડી સી માટે આપણે આ લખીશું વિદ્યાર્થી મિત્રો કે સી તે રમત નંબર 3 માં રમ્યો નથી તેથી 3 વડે ભાગી શકાય ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સી તે રમત નંબર 3 માં રમ્યો નથી તેથી 3 વડે ભાગી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા c ની સરાસરી શોધી નાખીએ કે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 8 પ્લસ 11 અને છેલ્લી રમત કઈ છે 13 આ ત્રણેયનો શું કરવાનો સરવાળો અને પછી કેટલાને ભાગાકાર કરવાનો 3 વડે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ 8 ને 1 9 9 ને 3 12 વધી પડી 1 1 ને 2 2 ને 3 કેટલા આવ્યા 32 32 ને કેટલાને ભાગી નાખવાના 3 વડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું 32 ભાગ્યા 3 3 1 3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા સુધી જે શૂન્ય ઉપરથી કેટલા આવ્યા 2 હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું તો ખાસ ધ્યાન રાખો ભાગાકાર કરતી વખતે તો ખાસ ધ્યાન રાખો કે 3 વડે 2 નો ભાગાકાર 3 વડે શક્ય નથી તો આપણે શું કરીશું અહીંયા એક 0 0 મૂકશો એટલે ઉપર એ શું થશે 0 જશે હવે ભાગ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મૂકી દેવાનો પોઈન્ટ મૂકી દેવાનો એક સાથે બે સંખ્યા આવે એટલે એક 0 મૂકવાનો ભાગ નથી ચાલતો એટલે પોઈન્ટ મૂકીશું હવે તે સંખ્યાને 3 6 કેટલા થશે 18 કેટલા વધ્યા 2 5 1 0 3 6 18 પાછા 2 5 1 0 3 6 18 એટલે આપણે અહીંયા લખી શકીએ છીએ ત્રીજી વખત 6 આવે તો આગળની એક સંખ્યા શું થઈ જાય પ્લસ એટલે ન્યા આવશે 7 એટલે આપણો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 10.67 ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 10.67 બરાબર છે પોઈન્ટ પછી એકને એક સંખ્યા વારંવાર આવતી હોય પોઈન્ટ પછી જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો શું કર્યું છે પોઈન્ટ પછી 6 6 6 6 બરાબર છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી એકને એક સંખ્યા શું થાય છે વારંવાર આવે છે અને 5 કરતા કેવી છે મોટી 5 કરતા 6 મોટા છે ને બરોબર તો વિદ્યાર્થી મિત્રો ત્રીજી વખત 6 આવે એટલે શું કરવાનું 6 માં એક સંખ્યા પ્લસ એટલે પોઈન્ટ પછી કેટલો જવાબ મળે વિદ્યાર્થી મિત્રો 67 અને 66 લખો તો કે પ્રોબ્લેમ નથી તોય જવાબ સાચો છે પણ આ તો જે સમજવા જેવું છે ખાસ સમજવું જ પડશે એમાં કોઈ પ્રોબ્લેમ ને કોઈ માન્યતા શક્યતા નથી ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે તમે ખાસ ધ્યાન રાખજો ભાગાકાર કરતી વખતે અહીંયા આપણે બે પોઈન્ટ પૂરા થાય છે ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો પહેલો એ વડે મેળવેલ અંકની સરાસરી મળે છે 12.5 સી ની સરાસરી મળે છે 10.67 હવે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોવી હવે વિદ્યાર્થી મિત્રો એમાં ત્રીજા નંબરનો પોઈન્ટ છે ત્રીજા નંબરનો પોઈન્ટ જોવી એમાં કીધું છે
કે બી ચારે રમત માં રમ્યો છે આ બી છે ચારે રમત માં રમ્યો છે પહેલામાં 0 ગયો બીજામાં 8 ત્રીજામાં 6 અને ચોથામાં 4 રન માર્યા છે તો એની પણ સરાસરી શોધવાની છે તો આયા લખશું બી માટે બરાબર વિદ્યાર્થી મિત્રો આયા લખીશું સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા શું કરવાનો વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યા આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો 0 8 6 અને 4 બરાબર વિદ્યાર્થી મિત્રો બી ખેલાડીના રન છે 0 8 6 અને 4 તો 0 8 6 અને 4 ટોટલ કેટલી રમત થઈ 4 રમત એટલે તે સંખ્યાને કેટલા ભાગશું 4 વડે 6 ને 4 10 10 ને 8 18 તો વિદ્યાર્થી મિત્રો 18 ને કેટલા ભાગવાના 4 વડે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન 18 ભાગ્યા 4 હવે 4 એકના ગણ્યામાં 1 તો આવે ને એટલે બે સંખ્યા ભેગી કરી એટલે કેટલા થશે 18 4 ના ગણ્યામાં 18 આવવા જોઈએ ચોકુ ચોકુ 16 4 5 20 ભાગ વધી જાય તો ચોકુ ચોકુ કેટલા થશે 16 બરાબર 18 માંથી 16 જાય તો કેટલા વધે 2 તો 2 વધ્યા વિદ્યાર્થી મિત્રો ભાગ ચાલતો નથી તો પોઈન્ટ મૂકીને 0 4 5 20 એટલે આપણો જવાબ શું થઈ જાય 0 અને આપણો જવાબ હશે 4.5 તો વિદ્યાર્થી મિત્રો બી ની સરાસરી મળે છે 4.5 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે દાખલા ગણ્યા છે એ બી અને સી એમાં ખાસ ધ્યાન રાખજો ચોથા પોઈન્ટમાં એણે કીધું છે કે કોનો દેખાવ સૌથી સારો છે તો વિદ્યાર્થી મિત્રો એ ટીમે કર્યા હતા 12.5 નો સ્કોર બી એ કર્યો છે 4.5 નો સ્કોર અને સી એ કર્યો છે 10.67 આ ત્રણેયમાં સૌથી ખેલાડી નંબર એ બી અને સી ત્રણેય ખેલાડીમાંથી કોણે સૌથી બેસ્ટ સ્કોર કર્યો છે સરાસરીનો તે અહીંયા લખવાનો છે તો કઈ ટીમે કર્યો છે કયા ખેલાડી કર્યો છે તો ખેલાડી એ એ સરાસરી નો સ્કોર 12.5 સૌથી સારો છે બસ આટલો જ તમારે દાખલો બનવાનો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક રમત એટલે કે એ માટે આપણે શું કર્યું એ ની સરાસરી શોધી હતી પછી સી ની સરાસરી શોધી અને બી ની સરાસરી શોધી ત્રણેય ની સરાસરી શોધ્યા પછી એમાં જોવાનું કે સૌથી વધારે સ્કોર કોનો છે એ ખેલાડીનું નામ લખવાનું હતું આપણે લખ્યું છે ખેલાડી એ એ ખેલાડી એ એ સરાસરીનો સ્કોર 12.5 સૌથી સારો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 પૂરો થાય છે આગળનો દાખલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ દાખલા નંબર 6 તેમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો તો આગળનો દાખલો છે દાખલા નંબર 6 વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 6 જે રીતે કરાવું છું એ રીતે દાખલા નંબર 7 એમાં તમારે ખાલી સરાસરી શોધવાની રહેશે એમાં જે રીતે તમને કીધું હોય એ રીતે વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 6 માં દાખલા નંબર 6 માં તમને કીધું છે કે વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહને એટલે કે 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ છે 85 76 90 85 39 48 56 55 81 અને 75 છે તો વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ બીજો પ્રશ્ન મેળવેલા ગુણનો વિસ્તાર શોધો સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી શોધો ત્રણ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે હવે અહીં આન્સર શરૂ કરીએ આન્સર શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ તો વિદ્યાર્થી મિત્રો એને પહેલા આપણે શેમાં દર્શાવી દેવું આ જે ગુણ આપ્યા છે તે ગુણને શેમાં દર્શાવી દેવાનું ચડતા ગુણ તો વિદ્યાર્થી મિત્રો લખશું ગુણને ચડતા ક્રમમાં ગોઠવતા સૌથી ઓછા ગુણ કયા છે વિદ્યાર્થી મિત્રો પહેલા 39 સૌથી નાની સંખ્યા 39 કરતા મોટી સંખ્યા કઈ છે 48 48 કરતા મોટી
छप्पन करता मोटी पंचोते करता मोटी छोते पची विद्यार्थी मित्र आगर एक्यासी पंचासी बे वक्त जो तो आपने बे वक्त पंचासी लखी देवाना अने छेले विद्यार्थी मित्र नेवु अने पंच नेवु अने पंच दस समझा देंगे जो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस ठीक है ना अभी देख मित्रों मैं गोल करियो तो जरूर नहीं तुम्हारे गोल करूँ जो पड़े गोल करो अथवा अंडरलाइन करो तो फन साचू केवाय विद्यार्थी मित्रों आ तो संख्या लखो भूल न થાય એટલે આપણે ગોળ કરી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ તો ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવામાં અહીંયા લખ્યા છે ગુણ બરાબર વિદ્યાર્થી મિત્રો એમાં સૌથી વધુ ગુણ કેટલા છે 95 અને સૌથી ઓછા ગુણ કેટલા છે 39 ખ્યાલ આવી ગયો પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો કે વિદ્યાર્થી મેળવેલ સૌથી વધુ ગુણ 95 છે અને સૌથી ઓછા ગુણ કેટલા છે સૌથી ઓછા ગુણ 39 છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ પહેલો પ્રશ્ન જો પડી ગયો બીજા પ્રશ્નમાં શું કીધું છે કે મેલવેલ ગુણનો વિસ્તાર મેલવેલ ગુણનો વિસ્તાર શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો વિસ્તાર કઈ રીતે શોધાય આપણે અહીંયા સિમ્પલ રીતે અહીંયા દાખલાનો જવાબ પડી ગયો છે પહેલાનો એમાં જો શું કીધું કે સૌથી વધુ ગુણ અને સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ શું કરી દેવાના બાદ તો વિદ્યાર્થી મિત્રો અહીં લખશું સૌથી વધુ ગુણ માઈનસ સૌથી ઓછા ગુણ તો વિદ્યાર્થી મિત્રો 95 માઈનસ કેટલા કરવાના 39 એટલે આપણો જવાબ જે અહીંયા હશે તે મળી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો 5 માંથી 9 ના જાય એટલે આપણે 15 માંથી 9 જાય 15 માંથી કેટલા જાય 9 તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 6 વધે કેટલા વધે 6 બરોબર વિદ્યાર્થી મિત્રો 15 માં 5 માંથી 9 નો જાય એટલે કેટલા વધે અહીંયા 15 માંથી 9 જાય એટલે 6 અને 9 ઉપર કેટલા ગુણ 8 8 માંથી 3 જાય તો 5 એટલે કેટલા ગુણ આવે વિદ્યાર્થી મિત્રો 56 ગુણ આમ ખ્યાલ નો આવે ને વિદ્યાર્થી મિત્રો તો તમારે તે બાદબાકી કરી નાખજો બાદબાકી કરતા બધાને આવડતું જશે 95 થી 39 છે એટલે કેટલા વધે 56 હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો છેલ્લો પ્રશ્ન સમૂહ દ્વારા મેળવેલા મેળવેલા ગુણની સરાસરી તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે સમૂહ દ્વારા મેળવાયેલ ગુણની સરાસરી સરાસરી શોધવાની છે સમૂહ દ્વારા મેળવેલ ગુણની સરાસરી એનું સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો તો લખવાનું આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો તો જે આપણે અહીંયા 10 સંખ્યા આપી હતી તે લખી લો તો શું આવશે અહીંયા 39 પ્લસ 48 પ્લસ 56 પ્લસ 75 પ્લસ 76 પ્લસ 81 85 પ્લસ 85 પ્લસ 90 પ્લસ 95 આ 10 સંખ્યા થઈ 39 48 56 75 76 81 85 85 90 ને 95 કેટલી સંખ્યા થઈ 10 સંખ્યા એને ભાગ્યા કેટલા કરવાના વિદ્યાર્થી મિત્રો 10 સંખ્યા હવે આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય છે 730 થાય છે બરાબર કેટલો થાય છે 730
730 ભાગ્યા કેટલા કરવાના 10 શૂન્ય શૂન્ય કેન્સલ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે 73 ગુણ આ આપણને માહિતીનો શું મળ્યો સરાસરી ખ્યાલ આવી ગયા મિત્રો આપણે આપેલી સંખ્યાનો સરવાળો તો જે સંખ્યા આપણને અહીંયા આપી છે એ સંખ્યાને ગોઠવી દેવાની એ પછી તેનો શું કરવાનો રહેશે સરવાળો કરવાનો રહેશે તો સરવાળો કરતા આપણ જે આપેલું હશે 730 ભાગાકારમાં સંખ્યા કેટલી દર્શાવે છે 10 એટલે ભાગાકારમાં પણ 10 સંખ્યા દર્શાવવાની એટલે 7 ઉપર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા 10 730 ભાગ્યા 10 શૂન્ય શૂન્ય કેન્સલ થઈ જાય એટલે કેટલા ગુણ મળશે આપણને 73 ગુણ મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 6 પૂરો થાય છે દાખલા નંબર 7 તમારે જાતે કરવાનો છે અને દાખલા નંબર 9 પણ તમારે જાતે કરવાનો છે બાકી જો દાખલા નંબર 8 તો દાખલા નંબર 8 હું બોર્ડ ઉપર કરાવું છું બરોબર છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 8 માં તો હવે આગળ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 છે એના દાખલા નંબર 8 ની રકમ જોઈ એક શહેરમાં કોઈ ચોક્કસ વરસાદ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મેમીમાં નીચે દર્શાવેલ પ્રમાણે નોંધવામાં આવ્યો છે એમાં દિવસ લખ્યો છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ એમાં વરસાદ મેમીમાં દર્શાવેલ છે એમાં ત્રણ પ્રશ્નો છે એ ત્રણેય પ્રશ્નો મેં બોર્ડ ઉપર લખી દીધા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહેશે એમાં એમાં આપણે પહેલો પ્રશ્ન કીધો છે કે ઉપરની માહિતીને આધારે વરસાદનો વિસ્તાર શોધો શું શોધવાનું કીધું છે વરસાદનો વિસ્તાર એનો સૂત્ર શું આવે વિદ્યાર્થી મિત્રો વિસ્તારનો સૂત્ર શું આવે સૌથી વધુ વરસાદ માઈનસ સૌથી ઓછો વરસાદ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ વરસાદ ક્યાં પડ્યો છે સૌથી વધુ વરસાદ તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ધ્યાન રાખજો સૌથી વધુ વરસાદ શુક્રવારે 20.5 પડ્યો હતો કેટલો પડ્યો હતો 20.5 અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડ્યો છે વિદ્યાર્થી મિત્રો સૌથી ઓછો વરસાદ સોમવાર અને ગુરુવારે પડ્યો છે તો શું આવશે 0.0 એટલે બેમાંથી કોઈ પણ એક સંખ્યા લખો તો પણ ચાલે એવું જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે 20.5 મીમી ખ્યાલ આવ્યો છે મિત્રો આ આપણને શું મળી ગયો છે વિસ્તાર હવે એમાં કીધું છે કે આ અઠવાડિયામાં પડેલ વરસાદની સરાસરી શોધો શું શોધવાની છે વરસાદની સરાસરી તો અહીં લખવાનું વરસાદની સરાસરી બરાબર શું લખવાનું વિદ્યાર્થી મિત્રો આપેલી સંખ્યાનો સરવાળો ભાગાકારમાં શું આવશે કુલ સંખ્યા આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા હવે આપેલી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન રાખો આપેલી સંખ્યા કઈ છે તે ખાસ ધ્યાન રાખવાનું પહેલા શું આવશે 0.0 પ્લસ 12.2 પ્લસ 2.1 0.0 20.5 પ્લસ 5.5 પ્લસ 1.0 બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ટોટલ દિવસ કેટલા છે 1 2 3 4 5 6 7 તો આપણે કેટલા વડે ભાગાકાર કરવાનો 7 વડે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આપણે તે સંખ્યાને કેટલા વડે ભાગાકાર કરશું 7 વડે ભાગાકાર કરશું એટલે આપણે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ મેળવીશું હવે તેમાં લખવાનો રહેશે હવે આના સરવાળો તો પોઈન્ટ પછીની સંખ્યા જે આપી પોઈન્ટ પછીની સંખ્યાનો સરવાળો કરો 0 પ્લસ 2 2 વત્તા 1 3 3 ને 5 8 8 ને 5 13 બરાબર છે વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવશે 8 ને 5 13 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશો 13 નો તગડો વધી પડી 1 1 વત્તા 2 2 ને 3 3 ને 2 5 5 ના 5 5 ને 5 10 થી 0 વધી પડી 1
एक ने एक बे, बे ने बे चार, एक बे त्रण चार पांच दस नौ ग्यारह अभी हमें पर बड़ी पड़ी है एक बे त्रण चार लाया आवश्यक चार 41.3 भाग्य कितना आवश्यक 7 तो विद्यार्थी मित्रों पॉइंट वाली संख्या नो सरवाळो करियो એટલે જવાબ આવ્યો 41.3 ભાગ્ય 7 તો વિદ્યાર્થી મિત્રો 41.3 ને કેટલા ભાગ્ય કરના મનો 7 હોય હવે વિદ્યાર્થી મિત્રો 7 6 કેટલા થાય 42 ભાગ વધી જાય તો 7 પંજા 35 બરાબર 1 માંથી 5 ના જાય એટલે 11 અને 3 મૂકો 11 માંથી 5 જાય એટલે કેટલા વધે 6 અહીં કેટલા આવશે 0 ઉપરથી આવે 3 વચમાં પોઈન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો ઉપર પોઈન્ટ મૂકી દેવાનો અને 7 9 ભાગ કેટલા થશે 63 કેટલો જવાબ આવ્યો 5.9 મિલી 5.9 મિલી આ આપણો આન્સર ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આવી રીતે નીચેનો ત્રીજો દાખલો છે એમાં ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કેટલાક દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે વરસાદ સરાસરી વરસાદ કરતા હવે સરાસરી કેટલો આવ્યો છે વરસાદની 5.9 તો 5.9 કરતા 5.9 મિલી કરતા ઓછો વરસાદ ક્યારે પડ્યો છે સોમવાર પછી બુધવાર ગુરુવાર સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવારે પડ્યો છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 અહીંયા પૂરો થાય છે તો ખાસ ધ્યાન રાખજો કે કેટલા દિવસનો વરસાદ સરાસરી વરસાદ કરતા ઓછો પડ્યો છે તો વિદ્યાર્થી મિત્રો સોમવાર બુધવાર ગુરુવાર શનિવાર અને રવિવાર બરાબર છે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 અને 5 વારે આપણે વરસાદ કેવો પડ્યો છે 5.9 કરતા ઓછો પડ્યો છે બરાબર વિદ્યાર્થી મિત્રો વરસાદનો વિસ્તાર કેટલો મળે છે 20.5 મિમી અને વરસાદની સરાસરી આપણને મળે છે 5.9 મિમી કયા દિવસે વરસાદ 5.9 કરતા ઓછો પડ્યો છે તો સોમ બુધ ગુરુ શનિ અને રવિ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 3.1 વિદ્યાર્થી મિત્રો પૂરું કરીએ છીએ એમાં તમારા દાખલા નંબર ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 7 અને 9 તમારે જાતે કરવાના રહેશે આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.2 માં મળીશું ત્યાં સુધી નમસ્કાર